અહીંયા ફ્રેન્ડ્સ, શાકભાજીનો ખૂબ જ મોટી સંખ્યામાં જથ્થાબંધ શાકભાજી છે. અહીંયા તમે જોઈ શકો છો, રીંગણા છે, દૂધી છે, મીઠો લીમડો છે, રીંગણા, બટેટા. જય માં મોગલ, જય માતાજી. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે પ્રસાદી લેવા માટે ભક્તોની ખૂબ જ મોટી લાઈન થઈ ગઈ છે, કેમ કે આજે ભક્તોની ખૂબ જ ભીડ છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયાથી લઈને ત્યાં સુધી લાઈન લાંબી લાગેલી છે પ્રસાદી લેવા માટે. તો હું અત્યારે આવી ગયો છું રસોડા વિભાગની અંદર. જય માતાજી. અહીંયા અત્યારે ભાત તૈયાર થઈ ગયા છે અને હવે કરીએ આપણે રસોડાની અંદર વિઝિટ કે ક્યાં કેવી રીતે રસોઈ તૈયાર થઈ રહી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે શાક તૈયાર કરવામાં આવી રહ્યું છે, બટેટા રીંગણાનું. જય માતાજી. તો શાક તૈયાર થઈ રહ્યું છે અને અહીંયા દાળ તૈયાર થઈ ગઈ છે, જ્યાં દાળની ડોલો ભરાવવાનું પણ શરૂ થઈ ગયું છે. જય માં મોગલ, જય માં મોગલ. તો આજના પાવન દિવસે અહીંયા રસોઈઘરમાં રસોઈ તૈયાર થઈ રહી છે. દાળ ભાત અહીંયા છે, તેલના ડબ્બા અને બટેટા. આ છે અહીંયાનો કોઠાર રૂમ, જ્યાં લોટ, અનાજ, તેલ બહાર રાખેલું છે. અને અહીંયા થઈ ગયા છે લાડવા તૈયાર. અહીંયા બંધાઈ રહ્યો છે અત્યારે લોટ મશીનમાં. લોટ બંધાય છે ને? હા. જય માતાજી. લો ભાઈ. જય માતાજી, જય માતાજી. આ છે ભગુડા ગામનું રસોડું, માં મંગલ ધામનું રસોડું. અહીંયા રસોઈ આ રીતે તૈયાર થાય છે અને અહીંયા અત્યારે કાઉન્ટર પણ લાગી ગયા છે અને ભક્તોને પ્રસાદીનો લાભ પણ મળે છે. તો અહીંયા પ્રસાદી પીરસવાનું શરૂ થઈ ગયું છે. તો આજની પ્રસાદીમાં અહીંયા છે લાડવા, ગાંઠિયા, રોટલી, શાક, દાળ, ભાત અને છાશ. જય માતાજી. ફ્રેન્ડ્સ, આજે હજારોની સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનની સાથે સાથે પ્રસાદીનો પણ લાભ લઈ રહ્યા છે. તો અહીંયા જેવી રીતે લેડીઝ કાઉન્ટર છે, એવી જ રીતે જેન્ટ્સના પણ કાઉન્ટર અલગ છે. અહીંયા તમે જોઈ શકો છો, આજે ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે માતાજીના દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ભગુડામાં બને છે રસોઈ અને હજારો ભક્તો અહીંયા માય ભક્તો રસોઈ અને પ્રસાદીનો લાભ લે છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાણ કરજો, કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ નવા વિડીયોમાં. જય માતાજી.